नमस्कार, हूँ सुजन दवे। आखरे अनिरुद्ध जाडेजा एटले के अनिरुद्ध रीबड़ा ए भारतीय जनता पार्टी नी विचारधारा थी अलग थई अने गोंडल नी जनता ने कांग्रेस ने मत आपवा माटे अपील करी दीधी छे। एक समय भारतीय जनता पार्टी ना गोंडल नी बैठक माटे कट्टर समर्थक कहेवाता अनिरुद्ध रीबड़ा अचानक केम जाहिर में सभा संबोधी अने कांग्रेस ने मत आपवा माटे अपील करी रह्या छे। आ जाणवा माटे छेल्લા કેટલાક દિવસોમાં જે ગોંડલમાં બની રહ્યું છે, જે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે, જે નવા સમીકરણો બની રહ્યા છે, એના ઉપર તમારે નજર રાખવી પડશે। હું તમને ફ્લેશબેકમાં લઈ જવા માંગુ છું। આ જ પ્લેટફોર્મ પર મેં તમને કહ્યું હતું કે ગોંડલના મતદાતાઓ માટે ક્યારે પણ કોઈ પક્ષ મહત્વનો રહ્યો નથી। ગોંડલની પ્રજા હંમેશા વ્યક્તિ વિશેષમાં જ માનતી આવી છે અને આ પંથકના મતદાતાઓ ગોંડલમાં અને ગોંડલના આસપાસના વિસ્તાર એટલે કે ગોંડલ વિધાનસભા મત વિસ્તારની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરતા ઉમેદવારને હંમેશા વિજેતા બનાવતી આવી છે। એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહિપતસિંહ જાડેજા। અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે અનિરુદ્ધસિંહ રીબડાની જે વાત કરું છું, તેમના પિતા મહિપતસિંહ જાડેજા, એમના લોક ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિને કારણે આ પંથકની અંદર ખૂબ જ જાણીતા બન્યા હતા, જેના ફળ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ હોય, એ તમામે અહીંયા હારનો સામનો કરવો પડ્યો હતો અને જનતાએ એક વખત નહીં, બે બે વખત મહિપતસિંહ જાડેજાને અપક્ષ તરીકે ચૂંટી કાઢ્યા હતા। એટલું જ નહીં, મહિપતસિંહ જાડેજા ગોંડલ તાલુકા પંચાયતના 6 વર્ષ સુધી પ્રમુખ પદે પણ રહ્યા હતા। હંમેશા એમના ઘરના દરવાજા લોકો માટે એમણે ખુલ્લા રાખ્યા હતા અને પોતાના રાજકીય સમયગાળા દરમિયાન, રાજકીય કારકિર્દી દરમિયાન મહિપતસિંહ જાડેજા સામે કહી શકાય, સોગંદ લઈને કહી શકાય એવી એક પણ ટિપ્પણી થઈ નથી કે તેમના ઉપર એક આક્ષેપ થયો ન હતો। વય મર્યાદાને કારણે મહિપતસિંહ જાડેજાએ રાજકીય સંન્યાસ લઈ લીધો હતો। આ સંન્યાસ આમ તો કહેવાતો સંન્યાસ હતો, પણ રાજકીય મંચ ઉપરથી ઉતર્યા પછી પણ મહિપતસિંહ જાડેજાએ પોતાના સેવાકીય કાર્યો આગળ રાખ્યા હતા। આ કાર્યોને આગળ વધાર્યા હતા તેમના દીકરા અનિરુદ્ધસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહ જાડેજાએ। પણ આપણે આજે વાત કરવાની છે અનિરુદ્ધસિંહ રીબડાની। તો રીબડા કેમ ગોંડલમાં હવે જાહેરમાં કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવારને જીતાડો? હું તમને ફ્લેશબેકમાં લઈ જઉં છું, એ પહેલા યાદ અપાવી દઉં કે અનિરુદ્ધસિંહ જાડેજા એટલે કે અનિરુદ્ધસિંહ રીબડા ગોંડલ પંથકની અંદર પોતાના સેવાકીય કાર્યોને લઈને જાણીતા તો છે જ, પરંતુ તેમની એક છાપ બાહુબલીની પણ છે। એમની સામે ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા છે। જયરાજસિંહ જાડેજા પણ પોતાના સેવાકીય કાર્યોને લઈને જાણીતા છે, પણ તેમની પણ છાપ એક બાહુબલીની છે। અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ બંને મર્ડર કેસની અંદર જેલવાસ ભોગવી ચૂકેલા છે। અનિરુદ્ધસિંહ 14 વર્ષ કારાવાસ ભોગવી અને જેલમાંથી બહાર આવ્યા છે। વટ અને વચન માટે જાણીતા આ ગરાસિયા રાજપૂતે જાહેરમાં ચાલુ ધારાસભ્ય સિટિંગ એમએલએ પોપટભાઈ સોરઠિયાની પોલીસ અધિકારીઓની વચ્ચે ગોળી મારીને હત્યા કરી હતી, જેને લઈ અને તેમને જન્મટીપની સજા ભોગવવી પડી હતી। આ હત્યા પાછળ વટ અને વચન જ કારણભૂત હતું, બીજી કોઈ કિનાખોરી બહાર આવી ન હતી। જયરાજસિંહ જાડેજા પણ વિવાદમાં સંડોવાયેલા હતા અને એક હત્યા કેસની અંદર એમનું નામ આવ્યું હતું, તેમને પણ જેલવાસ થયો હતો। આ એ સમયગાળો હતો કે જ્યારે ગોંડલની અંદર ધારાસભ્ય અથવા કોઈ રાજકીય પદ માટે કસમકસ ચાલતી હતી। અનિરુદ્ધસિંહ જાડેજા હંમેશા એવા આગ્રહી રહ્યા હતા કે ગોંડલ પંથકની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત બને, ખાસ કરીને ક્ષત્રિય મતદારો અને ક્ષત્રિય સમાજનું જે પ્રતિનિધિત્વ છે કે સમાજ આગળ આવવું જોઈએ। સમય અને સંજોગો એવા થયા હતા કે જયરાજસિંહ જાડેજાને સહકાર આપવા માટે અનિરુદ્ધસિંહ તૈયાર થઈ ગયા હતા। અનિરુદ્ધસિંહની મનસા હતી કે ક્ષત્રિય સમાજ આગળ આવવું પડે। હું આપને યાદ અપાવી દઉં કે ગોંડલની જ્યાં સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી 2.5 લાખ મતદાતાઓની આસપાસ આ મતદાતાઓ આ બેઠક ઉપર છે, જેમાંથી માત્ર 10 થી 11 હજાર જ મતદાતાઓ ક્ષત્રિય સમાજના છે। કોળી અને ઠાકોર સમાજનું આ બેઠક ઉપર હંમેશા પ્રભુત્વ રહ્યું છે, પરંતુ મેં સૌથી પહેલા કહ્યું એ જ રીતે કે અહીંના મતદાતાઓ ક્યારેય કોઈ પક્ષને માનતા નથી, વ્યક્તિ વિશેષને માને છે, એટલે સેવાકીય પ્રવૃત્તિને લઈને જાણીતા વ્યક્તિને જ મતદાતાઓ ચૂંટતા હોય છે। સમય અને સંજોગો જયરાજસિંહને સહકાર આપતા હતા, એમના માટે રાજકીય જમીન તૈયાર થઈ ગઈ હતી। સમાજ આગળ આવે, પંથક આગળ આવે એ માટે ખુદ અનિરુદ્ધસિંહ જાડેજા જયરાજસિંહના સમર્થનમાં આવી ગયા હતા। એક સમય એવો આવી ગયો હતો કે જ્યારે અનિરુદ્ધસિંહ રીબડા જયરાજસિંહને જીતાડવા માટે લોકોને અપીલ કરી રહ્યા હતા,
ત્યારે ખુદ એમના પિતા મહિપતસિંહ જાડેજાને આ વાતને લઈને માઠું લાગ્યું હતું। જેરાસિંહને સપોર્ટ આપવાની બાબતમાં અનિરુદ્ધસિંહ અને તેમના પિતા મહિપતસિંહ વચ્ચે મતભેદ સર્જાયા હતા। એ વાત અલગ હતી કે મનભેદ સુધી આ મામલો પહોંચ્યો ન હતો, પણ સમાજને આગળ લાવવા માટે, ગોંડલને મજબૂત બનાવવા માટે અનિરુદ્ધસિંહ કટિબદ્ધ હતા અને જયરાસિંહના ફેવરમાં મતદાન માટે હંમેશા અપીલ કરતા રહ્યા હતા। એ જ અનિરુદ્ધસિંહ રીબડા આજે ગોંડલની ધરતી ઉપરથી હુંકાર ભરીને કહી રહ્યા છે કે જયરાસિંહ કે તેમનો પરિવાર ચૂંટણીમાં જીતીને બતાવે, અને તમામ મતદાતાઓને અપીલ કરું છું કે હવે ગોંડલમાં જયરાસિંહનું કુશાસન ખતમ કરવા માટે કોંગ્રેસને મત આપો। આ ઘટના કેમ બની? 2022ની ચૂંટણી પહેલા જયરાસિંહને અનિરુદ્ધસિંહ જાડેજા હંમેશા રાજકીય સહકાર આપતા જ રહ્યા હતા, જેને લઈને બબ્બે વખત જયરાસિંહ ચૂંટાયા છે। જયરાસિંહની લોકપ્રિયતા, સેવાકીય પ્રવૃત્તિ આ બધાને આપણે આવકારતા હોઈએ, તો એની સાથે તમે એ વાતને પણ નજરઅંદાજ ન કરી શકો કે અનિરુદ્ધસિંહ રીબડાએ આપેલો સહકાર જયરાસિંહના વિજયમાં કંઈક અંશે તો ફાળો કરી જ રહ્યો હતો। બંને વચ્ચે વૈચારિક સમજૂતી હોવાનું રાજકીય પંડિતો માનતા હતા। અનિરુદ્ધસિંહ જાણતા હતા કે દેશના કાયદા મુજબ પોતાને સજા પડી હોવાથી પોતે ચૂંટણી લડી નહીં શકે। જયરાસિંહ પણ જાણતા હતા કે હવે એમને સજા થઈ ગઈ છે, તેથી એ પણ ચૂંટણી નહીં લડી શકે। બંને વચ્ચે વૈચારિક સમજૂતી હતી કે જે તે વખતે જયરાસિંહના પત્ની, જે હાલના અત્યારે ઉમેદવાર છે, ગીતાબા જાડેજાને ટિકિટ આપી દેવામાં આવે અને તેઓ વિજયી થાય તો ક્ષત્રિય સમાજનું ગોંડલમાં પ્રતિનિધિત્વ જળવાઈ રહે। આખરે ગીતાબા જાડેજાને ટિકિટ મળી ગઈ હતી અને ગીતાબા પણ ચૂંટાયા હતા। અનિરુદ્ધસિંહના દીકરા રાજદીપસિંહનો ઉલ્લેખ કરું તો રાજદીપસિંહ ગોંડલ પંથકની અંદર યુવાનો વચ્ચે ખૂબ જ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ છે। રાજકીય પંડિતો રાજદીપસિંહની જે લોકપ્રિયતા અને ખાસ કરીને યુવાનોમાં હતી એ જોતા એવું માનતા હતા કે રાજદીપસિંહને કોઈપણ પક્ષ જો ટિકિટ આપશે તો ચોક્કસપણે ટિકિટ આપવાની સાથે જ ગોંડલનું પરિણામ જાહેર થઈ જશે, કેમ કે સૌથી વધુ મતદાતાઓ યુવાઓ છે અને યુવાઓ રાજદીપસિંહ જોડે છે, એટલે રાજદીપસિંહ વિજેતા જાહેર થઈ જશે। વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલા બંને પરિવારો, જયરાસિંહનો પરિવાર અને અનિરુદ્ધસિંહનો પરિવાર, બંને ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા હતા। પટેલ સમાજ જે છે, લેઉવા પટેલ સમાજ છે, એ અનિરુદ્ધસિંહની બાજુમાં ઉભો થઈ ગયો હતો, જાહેરમાં પત્રકાર પરિષદ કરી હતી અને સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે અને કોને ટિકિટ આપી રહી છે। અનિરુદ્ધસિંહ રીબડાના પરિવારને આશા હતી કે સીઆર પાટીલે જે નો રિપીટ થિયરીની વાત કરી છે, એ જોતા ગીતાબા જાડેજાને ટિકિટ ન મળી અને રાજદીપસિંહ જાડેજાને મળશે અથવા રીબડા પરિવારમાંથી કોકને ટિકિટ આપવામાં આવશે। પરંતુ કોરોના કાળમાં ભારતીય જનતા પાર્ટીની જે નબળી કામગીરી રહી હતી અને ગુપ્તચર તંત્રના જે અહેવાલ હતા કે સરકાર નબળી કામગીરીને લઈને ઘરભેગી થઈ શકે એ વિશે, એટલે ભારતીય જનતા પાર્ટીએ મંચ ઉપરથી જે નિવેદનો કર્યા હતા કે નો રિપીટ થિયરી, એનો છેદ ઉડાડી દીધો હતો અને આખરે આ બંને પરિવારો વચ્ચે ટિકિટને લઈને જે હરીફાઈ જાહેર થઈ હતી એમાં ગીતાબા જાડેજાને રિપીટ કર્યા હતા। ગીતાબા જાડેજા સિટિંગ એમએલએ છે, તેમના પણ કોરોના કાળની અંદર સેવાકીય કાર્યો ગોંડલની પ્રજા જાણે છે। ગીતાબા જાડેજાને ટિકિટ મળતા અનિરુદ્ધસિંહ રીબડા અને તેમનો પરિવાર પક્ષને વફાદાર હોય એ રીતે શાંતિથી બેસી ગયો હતો। અનિરુદ્ધસિંહ રીબડાએ ક્યારેય પણ ગીતાબા જાડેજા અથવા તેમને મત ન આપવા માટે ક્યારેય પણ જનતાને અપીલ કરી નહીં હતી। એક તબક્કો એવો આવ્યો હતો કે એવી શંકા સેવાઈ રહી હતી કે ટિકિટની જાહેરાત થતાં જે પરિવારને ટિકિટ મળશે એનો બીજો પરિવાર તેની સામે જ જશે, પણ અનિરુદ્ધસિંહે સંયમ રાખ્યો અને અનિરુદ્ધસિંહ શાંતિથી પોતાના રીબડાને સાચવી અને બેઠા હતા। એ દરમિયાનમાં ગીતાબાને ટિકિટ મળતા તેમના પતિ જયરાજસિંહ જાડેજા અને દીકરા ગણેશ ગોંડલે ગામે ગામે સભા કરી હતી અને અનિરુદ્ધસિંહ અને રીબડા પરિવારના વિશે આપત્તિજનક, ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા। એક તબક્કે અનિરુદ્ધસિંહ એમ માનતા હતા કે ચૂંટણી છે એટલે આવા નિવેદનોને આપણે આવકારી લેવા જોઈએ, પરંતુ આ નિવેદનો જ્યારે વ્યક્તિગત થવા માંડ્યા ત્યારે અનિરુદ્ધસિંહ એક પત્રકાર પરિષદ કરી અને હુંકાર ભરી નાખ્યો છે કે હું ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ઉભો છું, ગોંડલની બહાર હું ભારતીય જનતા પાર્ટીનો વફાદાર સૈનિક છું અને રહીશ, હું કટ્ટર સમર્થક છું અને રહીશ, પણ માત્ર ગોંડલની બેઠક પૂરતો નહીં। અનિરુદ્ધસિંહે પત્રકાર પરિષદ કરી અને સીધો જ જયરાસિંહને સવાલ કર્યો છે કે આ ચૂંટણી કોની વચ્ચે યોજાઈ રહી છે, શું આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વચ્ચે યોજાઈ રહી છે,
કે જયરાસિંહના પરિવાર કે અનિરુદ્ધસિંહ રીબડાના પરિવાર વચ્ચે યોજાઈ રહી છે। ચૂંટણીના ભાષણમાં જે ઉમેદવાર છે ગીતાબા જાડેજા ક્યાંય દેખાતા નથી, પરંતુ તેમના પતિ જયરાસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સભા કરીને માત્ર ને માત્ર રીબડા પરિવારને સામે આક્ષેપો કરે છે, સન્માન ઉપર આક્ષેપો કરે છે। એટલે આજે મારે પત્રકાર પરિષદ કરવી પડે છે, આ અનિરુદ્ધસિંહ રીબડાના શબ્દો છે। અને આ વાતને તમારે જોવી હોય તો છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જયરાસિંહ જાડેજાએ જે સભાઓ સંબોધી છે અને યુટ્યુબના માધ્યમથી આપ સુધી પહોંચી છે, એ સભાઓ તમે ધ્યાનથી જોજો। મારા 25 વર્ષની પત્રકારિતામાં સૌરાષ્ટ્રના ઘણા પોલીસ અધિકારીઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, જેમની સાથે મારે ઘરોબા છે, એમની સાથે મેં જે જાણ્યું છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાડ છે। સંસ્કારોથી લજ્જિત, સંસ્કારોથી ભરેલો આ ક્ષત્રિય સમાજ હંમેશા વટ અને વચન માટે માથું કાપવા અને માથું આપવા માટે જાણીતો છે। સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, બાળકોને પ્રેમ આપવામાં આવે છે અને વડીલનો આદર કરવામાં આવે છે। ક્ષત્રિય સમાજના સંસ્કાર જોતા અન્ય સમાજને પણ આ સમાજ પાસેથી સંસ્કાર લેવાની ફરજ પડે એવા સુશોભિત કરતા સંસ્કાર આ સમાજ પાસે છે। પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વ્યક્તિગત રીતે જે રીતે અનિરુદ્ધસિંહ રીબડા અને તેમના 90 વર્ષે પિતા મહિપતસિંહ જાડેજા સામે આક્ષેપો થયા છે અને તેમને જે અપમાનજનક રીતે સંબોધવામાં આવ્યા છે, આપત્તિજનક નિવેદનો આપવામાં આવ્યા છે, એનાથી ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। ચર્ચાવાની વાત તો બાજુ પર રહી ગઈ, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગોંડલની અંદર બે ફાટા પડી ગયા છે। જયરાજસિંહના દીકરા ગણેશ ગોંડલ, જે અનિરુદ્ધસિંહના દીકરા સમાન છે, એ ઉશ્કેરણીજનક ભાષણ તો આપી જ રહ્યા છે, પણ અપમાનિત રીતે અનિરુદ્ધસિંહ રીબડા અને મહિપતસિંહ જાડેજાને સંબોધી રહ્યા હોવાનું સભામાં દેખાઈ આવે છે। યુટ્યુબમાં બધું છે જ। આખરે અનિરુદ્ધસિંહને થયું કે મારે પત્રકાર પરિષદ કરવી પડે। પત્રકાર પરિષદની અંદર અનિરુદ્ધસિંહ ન કહેવાનું ઈચ્છતા હતા, તેમ છતાં પણ એમના જીભ ઉપર આ શબ્દો આવી ગયા છે। અનિરુદ્ધસિંહના શબ્દો છે કે જયરાજસિંહના દીકરા મને ગાળો આપે છે, મારા 90 વર્ષે પિતાને ગાળો આપે છે, તો ચૂંટણી અમે ક્યાં લડી રહ્યા છીએ? અમે તો અમારું ઘર સાચવીને બેઠા છે, તમે અમારા પરિવાર ઉપર હુમલો કેમ કરી રહ્યા છો? મારો દીકરો પણ ગાળો આપી શકે એમ છે, પણ આ અમારા સંસ્કાર નથી। અનિરુદ્ધસિંહ રીબડાના શબ્દો ઘણા સૂચક છે। રાજદીપસિંહ ગોંડલ અને ગોંડલની આસપાસના વિસ્તારની અંદર પ્રભુત્વ ધરાવે છે અને ખાસ કરીને યુવાનોના આઇકોન છે, તેમ છતાં પણ યુટ્યુબની ગેલેરીમાં રાજદીપસિંહનો એક પણ એવો વિડીયો નહીં મળે કે જે જયરાજસિંહ અને તેમના પરિવાર વિશે આપત્તિજનક કે ઉશ્કેરણીજનક નિવેદન આપતો હોય। આખરે અનિરુદ્ધસિંહ કંટાળી અને જ્યારે એમને એવું લાગ્યું કે આ વ્યક્તિગત હુમલા થઈ રહ્યા છે, ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર લડવાની હોય છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કોંગ્રેસને ટાર્ગેટ કરવાનું હોય છે કે કોંગ્રેસના વિશે બોલવાનું હોય છે, વિકાસની ચર્ચાઓ કરવાની હોય છે, એ બધું બાજુ પર મૂકીને વ્યક્તિગત રીબડાને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, એટલે એમણે પત્રકાર પરિષદ કરીને હુંકાર ભરી નાખ્યો છે કે હવે ગોંડલની પ્રજા કુશાસનથી કંટાળી ગઈ છે, ગોંડલના માર્કેટ યાર્ડમાં જે થઈ રહ્યું છે એનાથી કંટાળી ગઈ છે। એટલે ગોંડલની પ્રજાને હું કહી રહ્યો છું કે હવે કોંગ્રેસની પ્રજા, કોંગ્રેસના ઉમેદવારને મત આપો। કોંગ્રેસને મત આપવાની આ અપીલ કરી અને અનિરુદ્ધસિંહ રીબડાએ તો ત્યાં સુધી ભવિષ્ય બાકી નાખ્યું છે કે 8મી તારીખે આ પંથકમાં લાપસી પીરસાશે, લાપસી બનાવવામાં આવશે, કેમકે જયરાજસિંહનો પરિવાર ચૂંટણી હારી ચૂક્યો હશે। તેમણે તમામ મતદાતાઓને એવી માહિતી આપી છે કે કોઈ પણ ધાક ધમકીમાં તમારે આવવાની જરૂર નથી, મારો નંબર હું સાર્વજનિક કરી રહ્યો છું, તમને કોઈ પણ મત આપવા માટે રોકે અથવા ધમકાવે તો તમે અમારો સંપર્ક કરો, અમે મેદાનમાં આવી જઈશું। અનિરુદ્ધસિંહ રીબડાની જે આ વાત છે કે તેમનો જે હુંકાર છે એને લઈને કાયદો અને વ્યવસ્થા જોખમાય એવી આશંકાઓ સેવાઈ રહી છે। પોલીસ તંત્ર તો સતર્ક થઈ જ રહ્યું છે, જયરાજસિંહની જે સભાઓ છે એમાં આપત્તિજનક નિવેદનો આપવામાં આવી રહ્યા છે, એને લઈને પોલીસ નજર રાખી રહી છે, પોલીસ કંઈક કરી નથી રહી, મૂક પ્રેક્ષક બની છે, એ ખરેખર દુઃખની વાત છે। પણ કોંગ્રેસે આ વસ્તુને લઈ અને ખાસ કરીને જયરાજસિંહના નિવેદનો લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે। જોકે સુપ્રીમ કોર્ટ જે ચૂંટણી પંચની આલોચના કરતી હોય અને એવું કહેવાતું હોય કે ચૂંટણી પંચ માત્ર ને માત્ર વિપક્ષ સામે કાર્યવાહી કરવા માટે જ રચાયેલું છે, ત્યાં જયરાજસિંહ સામે આ કરેલી ફરિયાદ, કોંગ્રેસના ઉમેદવારે કરેલી આ ફરિયાદ કેટલી ટકશે એ તમારે સમય આવે તમને ખબર પડશે। પરંતુ મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી ગયો છે અને ખુદ
રાજ્ય પોલીસ વડા પણ આ વસ્તુને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે કે ગોંડલની ચૂંટણી લોહિયાળ ન થાય, કેમ કે આખો અભ્યાસ કર્યા પછી ટિકિટ મળી અને હું અત્યારે આપનો વિડીયો સમક્ષ આપની સમક્ષ થઈ રહ્યો છું ત્યાં સુધી માત્ર ને માત્ર એવું એનાલિસિસ અધિકારીઓ અને રાજકીય પંડિતો કાઢી રહ્યા છે કે ટિકિટ મળ્યા પછી ગીના ઠામમાં ગીટ ઠરી ગયું હતું, પરંતુ જયરાજસિંહ તરફથી જે ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા છે, આપત્તિજનક નિવેદનો આપવામાં આવ્યા છે, એને કારણે ગોંડલનું વાતાવરણ બદલાયું છે. આ ચર્ચા હવે છેક કમલમ સુધી પહોંચી છે. કમલમમાં જયારે ટિકિટની વહેંચણી થઈ રહી હતી ત્યારે સૌથી મોટું કારણ એ હતું કે સૌરાષ્ટ્રમાં કોરોના કાળમાં સરકારની જે નબળી કામગીરી હતી એને લઈને સૌરાષ્ટ્રમાં ભાજપનો કેસરીઓ લહેર એવી કોઈ પરિસ્થિતિ દેખાતી જ નથી. પરંતુ એ વિષમ પરિસ્થિતિની અંદર પણ ગોંડલની સીટ શ્યોર સીટ ભારતીય જનતા પાર્ટી માનતું હતું. એ જ ગોંડલની સીટ હવે ભારતીય જનતા પાર્ટી પાસે આવશે કે નહીં આવે એ અંગે ખુદ ભારતીય જનતા પાર્ટી જોખમ હોવાની વાત કરી રહી છે. એનું માત્ર કારણ એ છે કે ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા છે અને મતદાતાઓ અડધા એક જયરાજસિંહ તરફ જઈ રહ્યા છે, બીજા અનિરુદ્ધસિંહ જાડેજા તરફ. મતદારોનું આ જે વિભાજન છે એમાં ક્યાંક કોંગ્રેસ પોતાનો રસ્તો બનાવીને બેસી ના જાય અને જે અનિરુદ્ધસિંહ તો ખુલ્લેઆમ જાહેરાત કરી ચૂક્યા છે કે તમે કોંગ્રેસને મત આપો, એટલે આ સીટ હવે ભારતીય જનતા પાર્ટી ખોવાના આરા ઉપર આવી ગયો હોવાથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓએ આ જે વિવાદ છે એ સમાવવા માટે પોતાના ચક્રો ગતિમાન કરી દીધા છે. પણ મિત્રો, ગોંડલના જે મારા સૂત્રો છે, જે પોલીસ અધિકારીઓ છે, એમની સાથે જે ચર્ચા થતા આ વિવાદ એટલો વકર્યો છે કે હવે સમાધાનને કોઈ આરો નથી. પણ એક વાત ચોક્કસ છે કે ગોંડલની પ્રજા કયા નેતા સાથે છે, જયરાજસિંહ સાથે છે કે અનિરુદ્ધસિંહ રીબડા સાથે છે, એ 8મી તારીખે સૌને ખબર પડશે. પણ સીટ જે શ્યોર મનાતી હતી એ ઉશ્કેરણીજનક અને આપત્તિજનક નિવેદનોને લઈ અને અત્યારે ભયમાં મુકાઈ ગઈ છે. આપ મારી સાથે 8મી તારીખનો રાહ જુઓ અને એટલું યાદ રાખો, ચૂંટણી આવશે, ચૂંટણી જશે, કોઈ વિજેતા થશે, કોઈ વિજેતા નહીં થાય, કોઈ પરાજિત થઈ જશે. પરંતુ તમે જે નિવેદન આપો છો એ તમારા શબ્દો બ્રહ્માંડમાં ફરતા થઈ જાય છે. અને અત્યારે ટેકનોલોજીનો યુગ છે એટલે એ યુટ્યુબની ગેલેરીમાં હંમેશા હંમેશા માટે અમર થઈ જતા હોય છે. એક જૂની કહેવત છે, ધનુષ્યમાંથી નીકળેલો તીરને મોડામાંથી નીકળેલો શબ્દ ક્યારેય પાછા વળતા નથી. એટલે દરેક ઉમેદવારોએ આલોચના જેટલી કઠોર હોય એટલા શબ્દો શાલીનતા ભરેલા રાખવા જોઈએ, તો જ ચૂંટણીની મજા છે અને તો જ લોકશાહીના સૌથી પવિત્ર પર્વની ઉજવણી થઈ શકશે. નમસ્કાર.